गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद राधे गोविंद 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 गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद 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 हरे राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद मधुर नाम सीताराम 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 मधुर मधुर नाम राधेश्याम राधेश्याम मधुर मधुर नाम राधे श्याम राधे श्याम मधुर मधुर नाम राधे श्याम सीताराम मधुर मधुर नाम सीताराम कल्प धरु वो की छाया में शिखर कैलाश के ऊपर कल्प धरु वो की छाया में रमे निजि संग गिरी महामंत्र थी प्रभु जी ने आपने थैंक यू कहिए कारण के आपनो कल्चर छे कोई आपने कई आपे तो आपने पण कई देव પ્રભુજી તમને મહામંત્ર સિવાય બીજું કઈ વાલું ખરું ના કઈ નહીં નહીતર અમે એની અરેન્જમેન્ટ કરી શકીએ કદાચ એવો વિચાર અમને આવ્યો છે મહામંત્ર પછી પ્રસાદ સૌરે ભાઈઓને વિનંતી કે સાધુ સંત સિવાય આ તેજ ઉપર કોઈનું સન્માન કરવાનું નથી આવતું એટલે હવે મને માફ કરજો અને આ મારું જેને કરવું હોય એને મારી માફી માગું છું ખૂબ ખૂબ આભાર આપણે ભાગવત કથા સિવાય મારે મારે કેવું છે કેટલું સુંદર જેતાણી પરિવારનો ભાગવત પ્રત્યેનો ભાવ છે કે ભાગવત ચાલતી હોય ત્યારે કોઈનું સન્માન નહીં સન્માન થવું જોઈએ પણ ભાગવતને રોકી અને સન્માન કરવું આ તો ભાગવતનો અપરાધ છે અરે બોલ પ્રભુ તો આટલી સુંદર વાતોને ધ્યાનમાં રાખી આ કથાનું આયોજન હું પ્રસન્ન છું આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ દ્વારા લાઈવ કરવામાં આવી રહ્યું છે 79 ચેનલ પર આ સમગ્ર કાર્યક્રમ ઘરે બેઠા નિહાળી શકે છે ટૂંક સમયમાં આ કાર્યક્રમ યુટ્યુબ અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે અને lalgovinddas.com વેબસાઇટ ઉપર આનું લાઈવ પ્રસારણ પણ થાય છે પ્રભુજીની આ અમૃતમય વાણી જેમને સીડી કે ડીવીડીના માધ્યમથી સાંભળ્યું હોય તેઓ પાછળ એક સ્ટોલ છે ત્યાંથી તેમને આ વસ્તુ મળી રહેશે સ્ટોલની બાજુમાં મેડિકલ અને ઇમરજન્સી સારવાર માટેનો એક બીજો સ્ટોલ પણ છે કથા દરમિયાન
અમે એવો વિચાર કરતા હતા કે કોઈ આવતું હોય, કોઈને માથું દુખતું હોય, તાવ આવે, એક નાનામાં નાની તકલીફ, અહીં બેઠા બેઠા આપણે કઈ રીતે એનો સમાધાન લાવી શકીએ તે માટે એક મેડિકલ એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે. ડૉક્ટરની વિઝિટનો સમય સવારે 10 થી 12 અને બપોરના 2 થી 4 નો રહે છે, કે 4 થી 6, અરે માફ કરજો, 4 થી 6 નો સમય છે સાંજની સત્રમાં ડૉક્ટરની વિઝિટનો સમય, 4 થી 6 અને સવારે 10 થી 12. ત્યાર પછી આવતીકાલના કાર્યક્રમો રોજ સવારે આ કથા મંડપમાંથી એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે. સમય સવારના 5:30 વાગે, 5:32 આ મંડપમાં કોઈ હોતું નથી કારણ કે બધા નીકળી ગયા હોય છે, એની ખાસ નોંધ લેવી. જ્યારે પ્રભાત ફેરી પૂરી થાય અને સવારે અમે પાછા ફરીએ ત્યારે બધા શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયનું પારાયણ કરે છે. અધ્યાય 12, પ્રભુજી ભક્તિ યોગ ને નામ, અધ્યાય 12 થી કાલે 13, 14 અને 15 અને ત્યાર પછી 16, 17 અને 18 એમ આ સપ્તાહ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું શુદ્ધ સંસ્કૃત ભાષામાં અહીં પારાયણ થાય છે. ત્યારબાદ નીલમબેન જેતાણી, હિંમતભાઈના સુપુત્રી શ્રી નીલમબેન જેતાણી, તેમનો યોગ અને પ્રાણાયામનો અભ્યાસ છે છેલ્લા 8 વર્ષથી. તે બહુ જ સારી રીતે યોગ અને પ્રાણાયામ દ્વારા શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન કઈ રીતે પહોંચે તેનો અભ્યાસ આ જે ભાગવત પ્રેમી શ્રોતાઓ છે તેમને વિના મૂલ્યે કરાવે છે. જેમની ઈચ્છા હોય તે પણ લાભ લઈ શકે છે. હવે આજે સાંજે આપણે જે જીવનની પાઠશાળા પ્રોગ્રામનું આયોજન કરેલું છે આ સપ્તાહ દરમિયાન, જે મહત્વના જીવન ઉપયોગી પાઠો શીખવાડે છે, પ્રભુજીના સાનિધ્યમાં અમે અમારી બુદ્ધિ પ્રમાણેની એની ચર્ચાનું આયોજન કરીએ છીએ. તેમાં ખૂબ જ મહત્વના તારણો નીકળી આવ્યા છે, ખૂબ જ મહત્વની ચર્ચા થાય છે. ગઈકાલે પ્રભુજી એમ કીધું હતું કે આવી ચર્ચા મેં મારી જિંદગીમાં ભાગવત સપ્તાહ દરમિયાન થતા જોઈ નથી. આજે આપણે ધંધાકીય જીવનની સફળતાના વિજ્ઞાન ઉપર ચર્ચાનું આયોજન કરીશું, પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રહે, આ સેમિનાર અથવા તો ચર્ચા કથા વિરામ બાદ સ્ટ્રેટ હવે નહીં થાય. આ ચર્ચા અને આ ડિસ્કશનનો ટાઈમ રાત્રિના 9 વાગે છે. આ ભાવનગર જિલ્લાના જેટલા પણ બિઝનેસમેનો છે, જેમને બિઝનેસ વિશે કંઈક શીખવું છે, જેમને પૈસો સતાવે છે, પૈસો ખૂબ કમાણા પણ સુખ અને શાંતિ મળતી નથી, તેમને કંઈક શીખવા મળશે, તો મારી રિક્વેસ્ટ છે, વિનંતી છે સર્વ બિઝનેસમેનોને કે ધર્મયુક્ત બિઝનેસ કેમ થાય, સંપત્તિ આવે તો એનો ઉપયોગ શું થઈ શકે. પ્રભુજી પણ સેમિનારના અંતે કંઈક વાર્તાલાપ આપે છે આપણને, તો મારી સર્વને વિનંતી છે કે સાંજે 9 વાગે પધારે. કથા મંડપમાં જે કોઈ શ્રોતાજનો, ભાગવત પ્રેમી શ્રોતાજનો આવ્યા છે તેનું હિંમતભાઈ જેતાણીનું નમ્ર વિનંતી છે, નમ્ર નિવેદન છે કે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર ન જાય. પ્રભુજીએ જણાવ્યું તેમ આ ઇસ્કોન ધર્મ એ ખીચડી ધર્મ છે અથવા તો કુકિંગ ધર્મ છે, રસોડાનો ધર્મ. શ્રીલા પ્રભુપાદજીને પણ અત્યંત દુઃખ લાગી શકે જો ભાગવત પ્રેમી શ્રોતા ભાગવત સાંભળીને પ્રસાદ લીધા વગર જશે. માટે સર્વે શ્રોતાજનો અમારી નમ્ર વિનંતી છે આપને કે પ્રસાદ લીધા વગર ન જતા. અગર એ સૂચના શરૂ થાય તે પહેલાં અમારા સ્વયંસેવક ભાઈઓ અહીં ઊભા છે, તેમની સૂચના પ્રમાણે જ પ્રસાદ મંડપમાં જજો. અહીંયા સુંદર મજાનો આપણે મંડપની વ્યવસ્થા કરી છે, તમારી સાથે પંખા શરૂ છે, ટૂંક સમયમાં કીર્તન થશે. જો આપણે ત્યાં ક્યુમાં ઊભા રહેશું તો આમાંનું કશું જ નહીં મળે તમને, ત્યાં પણ ઊભું રહેવું અને અહીંયા પણ ઊભું રહેવું, અહીં સુંદર મજાની વ્યવસ્થા છે. અમે બહુ વિશેષ ટાઈમ નથી લેતા, ક્યુનું રિઝોલ્યુશન બહુ સારી રીતે થાય છે, 1 કલાકમાં સર્વે શ્રોતાજનો પ્રસાદ લઈને નીકળી જાય છે એવી સરસ મજાની વ્યવસ્થા થઈ છે. પરંતુ આજે લગભગ 2500 વ્યક્તિઓ મને સામે દેખાય છે, આ 2500 વ્યક્તિઓ એક સાથે મંડપમાં ઘસારો કરે તો એની વ્યવસ્થા અમારી પાસે નથી, એના માટે માફી માંગુ છું. પણ અમારા સ્વયંસેવક ભાઈઓ જે પ્રમાણે આપને વિનંતી કરે તે પ્રમાણે આપે જવું. હરે કૃષ્ણ.
નથી એમ ચેતાણી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આમ તો આપણે સપ્તાહ દરમિયાન શ્રોતાઓ દ્વારા સંપૂર્ણ પૂરેપૂરો 100% આપને સહકાર મળી રહ્યો છે અને તેનાથી જેતાણી પરિવાર હિંમતભાઈ આપ સૌનો આભાર માને છે કે કારણ કે તમે બહુ સારો સહકાર આપ્યો છે. છતાં એક શ્રોતા તરીકે હું પણ એટલું કહી શકું કે ક્યારેક ક્યારેક આપણને જે આ બૂટની તકલીફ પડે, બૂટ સંપલની, તે આપણે ન પડવી જોઈએ અને ત્યાં તમારી સેવા માટે સ્વયંસેવકો ત્યાં રાખેલા જ છે. તો આપના બૂટ ચંપલ ત્યાં ઉતારી અને પછી જ વ્યવસ્થિત અહીંયા કથા મંડપની અંદર આવવું. અને ખરેખર આ વ્યવસ્થા પૂજ્ય શ્રી લાલ ગોવિંદ દાસજી પ્રભુજી પણ બહુ જ વખાણે છે. એને કંઈ આમ આપણને સારું લગાડવા માટે નહીં, પણ એ ખરેખર કાલે એને હૃદયથી કીધું કે આવી વ્યવસ્થા, આવું કામ, આવો કાર્યક્રમ મેં ભાગવત સપ્તાહ દરમિયાન જોયો જ નથી, મેં ક્યારેય મારી આંખે એવો નિહાળ્યો જ નથી. તો આપણે એકવાર પૂજ્ય શ્રી શ્રીમાન લાલ ગોવિંદ દાસજીનો આભાર વ્યક્ત કરવા માટે આપણે મહામંત્રનો જપ કરશું. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ધન્યવાદ, આપ સૌને સાધુવાદ. તો હવે બહેનો અને ભાઈઓ, આપ સૌને જે પ્રમાણે અમારા સ્વયંસેવકો સૂચના આપે તે પ્રમાણે આપ વ્યવસ્થિત લાઇનબદ્ધ શિસ્તબદ્ધ ત્યાં તમે ભોજન ગ્રહણ કરવા પધારશો. અમને એવું દુઃખ થાય છે કે ત્યાં ગયા પછી તમારે ત્યાં તડકામાં ઊભું રહેવું પડે, લાઇનમાં રહેવું પડે, તે અમારા માટે બરાબર ન કહેવાય. એટલા માટે આપના માટે બહુ જ સુંદર વ્યવસ્થા કરી રહી છે અને બહુ જ સુંદર વ્યવસ્થા ચાલી રહી છે. તો આ સુંદર વ્યવસ્થાનો આપ લાભ લેશો. અને આપણા માટે એક ખુશીની વાત એ પણ છે કે ઇસ્કોન દ્વારા આપણે કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો ત્યાં એક બુકનો સ્ટોલ પણ રાખેલ છે, તો આપ તેનો પણ લાભ લેશો. ધન્યવાદ આપ સૌનો, ખૂબ ખૂબ આભાર.